नमस्कार वाली मित्रों, हूँ संजय पटेल। आज तमने आरटीई राइट टू एजुकेशन एक्ट शू छे एना विषे आप सबने माहिती आपवा माटे आव्यो छूं। आरटीई अंगेनी तमाम माहितीओ अमे तमने आपीशुं, पण ते पहेला लाइक सब्सक्राइब अने बेल पर क्लिक करवानुं भूलशो नहीं, जेथी आ तमाम अगत्यनी माहिती जरूरियातमंदो सुधी आपणे पहोंचाड़ी शकीए। आरटीई अंतर्गत फॉर्म केवी रीते भरी शकाय, ए फॉर्म भरवा माटे जरूरी डॉक्यूमेंट्स कया कया छे एनी संपूर्ण माहिती हूँ आज तमने आपीश। बाळकोने मफत अने फरजियात शिक्षणनो अधिकार अधिनियमन 2009 एटले आरटीई राइट टू एजुकेशन। हाल शैक्षणिक वर्ष 2020-21 માં ધોરણ 1 માં પ્રવેશ લેનાર બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ મુજબ નબળા અને વંચિત જૂથના બાળકોને બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 માં 25% મુજબ પ્રવેશ આપવા માટે આ વિભાગ દ્વારા કાર્ય પદ્ધતિ નક્કી કરવામાં આવેલ છે। आरटीई ना फॉर्म फिलअप करवा माटे नी वेबसाइट छे rtee.orpgujarat.com। आ वेबसाइट पर जाई तमे फॉर्म भरी सको छो। आ फॉर्म भरवा माटे ना जरूरी पुरावा डॉक्यूमेंट्स नी तमाम माहिती आ वेबसाइट ऊपर आपेल छे। वाली मित्रो, आपणे जर आ फॉर्म फिलअप करवा जई रह्या छे त्यारे आवश्यक दस्तावेजो कया कया छे अने એ કયા સક્ષમ અધિકારીનો માન્ય ગણાય એ માટેની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે। તો આવશ્યક દસ્તાવેજોમાં પહેલું આવશે રહેઠાણનો પુરાવો। તો તમારી પાસે રહેઠાણનો પુરાવો હોવો જોઈએ, આધાર કાર્ડ, પાસપોર્ટ, વીજળી બિલ, પાણી બિલ, ચૂંટણી બિલ, ડ્રાઇવિંગ લાયસન્સ, રેશન કાર્ડ, નોટરાઇઝ્ડ ભાડા કરાર, તો આમાંથી કોઈ પણ એક તમારી પાસે હોવું જોઈએ। વાલીની જાતિનું પ્રમાણપત્ર જો જાતિમાં આવતા હોય તો મામલતદાર શ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર હોવું જોઈએ। જાતિનું પ્રમાણપત્ર માત્ર એસસી, એસટી અને ઓબીસી વાળાએ જ રજૂ કરવાનું હોય છે। જન્મનું પ્રમાણપત્ર ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, જન્મ હોસ્પિટલ, નોંધણી પ્રમાણપત્ર, આંગણવાડી, બાલવાડી નોંધણી પ્રમાણપત્ર, માતા પિતા કે વાલીનું નોટરાઇઝ્ડ સોગંદનામું માંથી કોઈ પણ એક હોવું જોઈએ। ફોટોગ્રાફ, એક પાસપોર્ટ સાઈઝનો કલર ફોટોગ્રાફ જોઈએ। વાલીની આવકનું પ્રમાણપત્ર, આવકના પ્રમાણપત્રમાં મામલતદાર શ્રીનો, તાલુકા વિકાસ અધિકારીનો, સક્ષમ અધિકારી શ્રીનું પ્રમાણપત્ર માન્ય રહેશે। નવો આવકનો દાખલો માત્ર ઈ ધારા કેન્દ્ર અથવા જનસેવા કેન્દ્રનો જ માન્ય ગણાશે। ટૂંકમાં અહીંયાથી કોઈ પણ સક્ષમ અધિકારીનો આપણે આવકનો દાખલો ગણવાનો છે જે ગ્રામ્ય વિસ્તારમાં 1,20,000 થી ઓછી આવક અને શહેરી વિસ્તાર માટે 1,50,000 થી ઓછી આવકનો હોવો જોઈએ। બીપીએલ કાર્ડ ધારકો માટે જેની પાસે હોય તેને આ લાગુ પડશે। વિચરતી જાતિ કે વિમુક્ત જાતિ હોય એના માટે પણ આ દાખલો હોવો જોઈએ। અનાથ બાળક હોય તો તે સંભાળ અને સંરક્ષણની બાળકની જરૂરિયાતવાળું બાળક હોય તો તેનું પ્રમાણપત્ર આપણે CWC એટલે કે ચાઇલ્ડ વેલફેર કમિટીમાંથી લેવાનું હોય છે। બાળકનું આધાર કાર્ડ હોવું જોઈએ, વાલીનું આધાર કાર્ડ હોવું જોઈએ અને વાલી કે બાળકની બેંક ખાતાની પાસબુક હોવી જોઈએ। આટલા ડોક્યુમેન્ટ્સ તમારે ફોર્મ ભરતા સમયે હોવું જોઈએ। આ તમામ ડોક્યુમેન્ટ્સ માંથી તમને જે લાગુ પડતા હોય એ જ ડોક્યુમેન્ટ્સ તમારે તૈયાર કરવાના રહેશે। ફોર્મ ભરતા સમયે તમારે ખાસ કાળજી રાખવાની છે, આવક, જાતિ, રહેઠાણના પુરાવો ચોક્કસ તમારે રજૂ કરવાના છે, એમાં કોઈ ભૂલ ન થાય તેની ખાસ કાળજી રાખવાની છે તમારે। ફોર્મ ફિલઅપ થઈ જાય અને કન્ફર્મ થઈ જાય ત્યાર પછી વાલીએ રિસીવિંગ સેન્ટર ખાતે ફોર્મ જમા કરવાની પ્રક્રિયા વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ ખાસ કાળજી રાખવાની છે। ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે જ પ્રિન્ટ કરીને રાખવાની છે।
ફોર્મ ફિલઅપ કરતા સમયે તમારે શાળાની પસંદગી આપવાની હોય છે. તમારા રહેઠાણની નજીકની કોઈ પણ શાળા તમે સિલેક્ટ કરી શકો છો. તેમાં એક કે તેથી વધારે શાળા સિલેક્ટ કરી શકાય. માધ્યમની પસંદગી કરવી. તમે ગુજરાતી, હિન્દી કે અંગ્રેજી કોઈ પણ એક માધ્યમની પસંદગી કરી શકો છો. તમને આરટી અંતર્ગત એડમિશન મળ્યું છે કે નહીં તેની જાણ કેવી રીતે થશે? તો દર્શક મિત્રો, હું તમને જણાવી દઈશ કે આપે દર્શાવેલ મોબાઈલ નંબર પર એસએમએસ દ્વારા આપને જાણ કરવામાં આવશે. નેટવર્ક પ્રોબ્લેમને કારણે કોઈ વાર એસએમએસ ન પણ આવી શકે તો તમારે વખતો વખત વેબસાઇટ પર જઈને રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરીને તમે એ અરજીનું સ્ટેટસ તમે જોઈ શકો છો. ત્યારબાદ તરત જ જે તે શાળામાં જરૂરી આધાર સાથે શાળાના સમય દરમિયાન પ્રવેશ લઈ લેવાનો હોય છે. જો જણાવેલ સમય મર્યાદામાં તમારે એડમિશન ન લીધું હોય તો તે એડમિશન રદ થઈ જશે અને ત્યાર પછીના ક્રમનું જે બાળક હોય તેને તે એડમિશન ફાળવી દેવામાં આવશે. આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. જય હિન્દ, જય ભારત.